જહાજના પડખે અને તળીએ રીતે સમુદ્રી ભેખડ સાથે બાજેલી રહે છે સરેરાશ એક કિલોમીટર લાંબા ખડકાળ સાગર કાંઠે લગભગ એકસો પચીસ કરોડ છીપો ચોટેલી હોય છે દરિયાના આંતરિક પ્રવાહ કે ભરતીના પાણી સાથે વહેતા ખોરાકના કણને એ પકડી લે છે સ્થિર ભેખડ કરતા પ્રવાસી જહાજ એને એ કામમાં વધારે મદદરૂપ સાબિત થતું હોય છે એનું કારણ એ છે કે જહાજ આગળ વધતું જાય એમ ખોરાકના સૂક્ષ્મ કોળિયા આપોઆપ એને મળ્યા કરે છે આ છીપ ભારે ચીટકું છે એકવાર જહાજના પડખે પ્રોપેલર પર કે તળિયે બાજે એટલે પછી ઉખડવાનું નામ ન લે દરમિયાન જહાજ માટે ઉપદ્રવનો પણ પાર નહીં પાણી સાથેનું ઘર્ષણ વધે એટલે જહાજના વેગમાં પાંચ દરિયાઈ માઇલ જેટલો એટલે કે લગભગ સવા નવ કિલોમીટરનો ઘટાડો થાય એન્જિન બળ વધારવું પડે અને બળતણનો વપરાશ પણ આને કારણે વધી જાય વિરાટ કદના તેલવાહક જહાજને લાખો બારનેકલ્સ છીપ બાજી હોય એ વખતે બાર દિવસના પ્રવાસ દરમિયાન એને એન્જિનમાં સરેરાશ કરતા અઢી હજાર ટન જેટલું વધારે બળતણ ઓરવું પડે છે મિત્ર આ દુર્વીય ટાળવા માટે દરેક જહાજને દર થોડા મહિને સૂકી ગોદીમાં લાવી એને સાફ કરવું પડે છે ઘણીવાર એને ઝેરી રસાયણો ધરાવતા પેઇન્ટ વડે રંગવામાં આવે છે પણ એવો રંગ બીજી સમુદ્રી સૃષ્ટિ માટે જીવલેણ નિવડતો હોય છે જહાજોની માફક વેલને પણ ત્રાસ નડે છે વધુમાં વધુ ઇંચનો વ્યાસ ધરાવતી સેંકડો એ રાક્ષસી જળચરના પેટ માથા પૂછડી અને ક્યારેક હોઠ પર કાયમી આસન જમાવી દે છે ગાયને બગી ચોટેલી હોય એમ ચીપકેલી રહે છે લાંબે ગાળે વહેલને આને કારણે અકડામણ થવા માંડે છે એટલે એ એકાદ મોટી નદીના મુખમાં જાય છે વહેલના શરીરે બાજેલી છીપને નદીનું મીઠું પાણી માફક નથી આવતું ક્ષારના અભાવે એ મરી જાય છે અને ખરી પડે છે મિત્ર હવે વાત કરીએ અંગ્રેજીમાં જેને મેંગ્રોવ કહેવાય અને ગુજરાતીમાં તવરિયા એ વિશે મિત્ર તવરિયાની કરામતી રચનાનો સવાલ છે ત્યાં સુધી એને કુદરતની બી કહેવાય ઉષ્ણકટિબંધના દેશોનો લગભગ સિત્તેર ટકા સાગરકાંઠો એકસો દસ જાતના તવરિયા વડે ભરપૂર છે જેમાં આપણે ત્યાંના સાહીઠ પ્રકારના તવરિયાનો પણ સમાવેશ થઈ જાય છે આ છોડનો દેખાવ એવો કે પહેલી જ નજરે આપણે એને ઓળખી કાઢી શકીએ તવરિયાના બધા ફાંટાદાર મૂળિયા સમુદ્ર તટે જમીનમાં પૂરેપૂરા ખૂંપેલા હોતા નથી અમુક મૂળ જાણે ઊંચા સ્ટૂલનો પાયો હોય એમ અમુક હદે બહાર રહે છે આ હાલતમાં એ કાપને પકડી રાખી એનું ધોવણ થતું રોકે છે એટલું જ નહીં પણ સમુદ્રી મોજાને બ્રેક મારી સાગરકાંઠાને તોડફોડ સામે રક્ષણ આપે છે સમુદ્ર સૃષ્ટિનું અસ્તિત્વ ટકાવવામાં એનો ફાળો જેવો તેવો નથી દરિયા કિનારે સરેરાશ એક એકરમાં પથરાયેલું તવરિયાનું વન દર વર્ષે ચાર હજાર કિલોગ્રામ જેટલા સેન્દ્રીય પદાર્થને પાણીમાં ખેરવે છે જેના પર એક કોશી જીવો પોતાનો ગુજારો કરે છે આ જીવો સમુદ્રી બેક્ટેરિયા અને ફૂગ માટે ખોરાક છે અળસિયા તેમજ કીટકો વળીએ બેક્ટેરિયાનો તથા ફૂગનો નાસ્તો જમી જાય છે અને સરવાળે તેઓ પોતે ઝીંગા કરચલા નાના માછલા વગેરેનો કોળીયો બને છે ખોરાકની બહુ લાંબી સાંકળ એ પછી રચાતી હોય છે જેમાં નાના શિકારીએ મોટા શિકારીનો ખોરાક થવું પડે છે આમ અને કુદરતે સમુદ્રની અને જમીનની બરાબર સરહદે ઉગાડી જળસૃષ્ટિમાં પહોંચાડવાનો બંદોબસ્ત કર્યો છે એટલે પર્યાવરણ મુજબ જોતા તવરિયા જેટલો મહત્વનો છોડ છે એટલો કદાચ કુદરતના ખોડે બીજો એક નથી પર્યાવરણની રોચક વાતો આ મુકામ પર અટકાવીએ પાંચ મિનિટમાં આજે આટલું બસ